સમાચાર વિગતવાર. એક સમયે તેમના ઇશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી તેવા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો પરિવાર ટિકિટ માટે સંઘર્ષ કરતા નજરે પડી રહ્યો છે. મુમતાઝ અને ફૈસલ પટેલનું પટ્ટું કાપી આપના ધારાસભ્ય ચેટર વસાવાને ટિકિટ હાંસલ કરાતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. ભરૂચ બેઠક માટે કોંગ્રેસ તરફી અહેમદ પટેલના પરિવારના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી, તો ઇન્ડિયા ગઠબંધન તરફે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ટિકિટ માંગી હતી. આપે અગાઉની ચૂંટણીના મતના આંકડા રજૂ કરી મજબૂત દાવેદાર સાથે ગઠબંધન થાય કે ન થાય ચેતરની ઉમેદવારી જાહેર કરી દીધી હતી. આખરે કોંગ્રેસ દુઃખી હતી અને આપના નિર્ણયને સમર્થન આપતા અહેમદ પટેલ સાથેની સંવેદનાઓ સહિતની ટિકિટ મેળવવા માટેની દલીલો અભડાઈએ ચઢાવી દેવાઈ હતી. આ અંગે સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા. ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોય ફૈઝલ પટેલ આ બેઠક આપને ન ફાળવવા રજૂઆત કરી હતી. ભરૂચ બેઠક આપને ફાળવવાની સત્તાવાર જાહેરાત થતાં ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે એના ઉપર અમે જઈશું. આ નિર્ણયથી હું અને મારા પાર્ટી કાર્યકર્તાઓ નારાજ છીએ. મારે કાર્યકર્તાઓને સમજાવવા પડશે કે પાર્ટીએ આ નિર્ણય શા માટે કર્યો છે. હું દિલ્હી જઈ રહ્યો છું. આ નિર્ણય પરત લેવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરીશ. પાર્ટી કાર્યકર્તાઓ નથી ઈચ્છી રહ્યા કે તેઓ આપને સમર્થન કરે. આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભાની સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ. મુમતાઝે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે આમ આદમી પાર્ટી માટે વોટ માંગશે નહીં. તો ફૈઝલે કહ્યું હતું કે નિર્ણયના વિરોધમાં છે અને આ બાબતે દિલ્હી જઈ મોવડીઓ સમક્ષ કોંગ્રેસ ઉમેદવાર માટે રજૂઆત કરશે. દેખે મેં આજ દિલ્હી જા રહા હું ઓર મેં હાઈકમાન્ડ સે વાપસ વાત કરૂંગા. જૈસે આપ જાનતે થે કલ રાહુલજીને ડિસિઝન ડિલે કર દિયા થા. યે ડિસિઝન જો ગઠબંધન કા થા કલ હોને વાલા થા, લેકિન મેને ઇન્ટરવીન કિયા, મેને લેટર્સ લિખે હાઈકમાન્ડ કો, મેને મેસેજ ભી પૂછવાયા. તો મેં ઓર બાત માને કલ ઉન્હોને ડિસિઝન ડિલે કરાયા, આજ જાકે ડિસિઝન હુઆ. લેકિન મેં માનતા હું કે રાહુલજી ઓર હાઈકમાન્ડ કો મિસલીડ કિયા ગયા હૈ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કે સીટ કે બારે મેં. ઓર યે વિનેબિલિટી કોંગ્રેસ પાર્ટી કી ઝ્યાદા હૈ યહાં પર. ગઠબંધન મેં આમ આદમી પાર્ટી યે નહીં સીટ જીત પાયેગી. ઉનકા બસ દેવ્યાપાડા મેં થોડા જો સ્ટ્રેન્થ હૈ વહીં હૈ, ઉસકે અલાવા કહીં સ્ટ્રેન્થ નહીં હૈ. યે બાત મેને કલ સમજાઈ થી ઓર અબ મેં પર્સનલી જાકે દિલ્હી મેં ઉનકો સમજાઉંગા. સંગઠન કો ડેમેજ કંટ્રોલ કે લિયે વિચાર કરની. મેરે ફાધર જિંદગી ભર ડેમેજ કંટ્રોલ હી કરતે આયેંગે, કરતે આ રહે હૈ. મેં ભી યહી કરૂંગા. ઇતને સારે પાર્ટી વર્કર્સ હૈ જો નારાજ હૈ મેરે. મુજે આજ યે 11:30 બજે પ્રેસ કોન્ફરન્સ, ઉસકે બાદ મેરે ફોન બંધ કરના બસ ચાલી રહે હૈ. લોગ નારાજ હૈ, ટ્રાઇબલ લીડર્સ ઇસ્તફા દેને કી બાત કર રહે હૈ. મુજે યે ડેમેજ કંટ્રોલ કરના પડેગા કે સબકો કોંગ્રેસ પાર્ટી મેં રહેને કે. અહેમદ જી કા ઇમોશન સિર્ફ બેઠક સે જુડા હૈ, ક્યા કહેંગે? જૈસે ઉનકા ઇમોશન જો થા, મેરા ભી ઇમોશન્સ હૈ. મેરી પેદાઇશ યહાં ભરૂચ મેં હુઈ હૈ ઓર મેં જિંદગી ભર યહાં કામ કરતે આ રહા હું. ઓર મુજે આજ દુઃખ તો હૈ, લેકિન કિસી એક 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 દિશા એક રાસ્તા ભી દિખા હૈ કે અગર ઓર મેં અગર ઓર ઠીક સે સમજાના પડેગા હાઈકમાન્ડ કો યે બાત કે યે વિનેબિલિટી ક્યું હૈ કોંગ્રેસ પાર્ટી કી ઝ્યાદા. હાઈકમાન્ડ જરૂર મેરી બાત માનેંગે. દેખે મેરે પર્સનલ રિલેશન્સ હૈ ગાંધી પરિવાર કે સાથ. મિસિસ ગાંધી મેરી ગોડ મધર હૈ, રાહુલ ગાંધીજી મેરે લીડર હૈ, લેકિન મેરે બરે ભાઈ જૈસે હૈ. હું મેરી બાત જરૂર માનેંગે, મેં યહી આશા રખતા હું. ફૈઝલ જી, આપકા જો ફોટો હૈ વો સીઆર પાટિલ કે સાથ સોશિયલ મીડિયા પે ચલ રહા હૈ, એસી ભી બાત હૈ કે આપ ભાજપ મેં જાયેંગે, યે સહી બાત હૈ ક્યા? દેખે મેં આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ જી કો મિલતા હું તો લોગ સમજતે મેં આમ આદમી પાર્ટી કે પાસ જા રહા હું. મેં સી આર પાટિલ જી કો મિલતા હું તો વો બોલતે હૈ કે મેં સી આર પાટિલ જી કે પાસ જા રહા હું. અબ અગર મેં શાહરુખ ખાન કે સાથ ફોટો લૂંગા તો બોલેંગે કે મેં બોલીવુડ મેં જા રહા હું. તો યે બાતે મીડિયા ઓર લોગ સ્પેક્યુલેટ કરતે રહેતે હૈ. મેરી પેદાઇશ કોંગ્રેસ પાર્ટી મેં હુઈ હૈ. મેં લોયલ કોંગ્રેસ પાર્ટી સેવક હું ઓર મેં વહી રહૂંગા. આપ કોંગ્રેસના દિવા સ્વપ્નમાં રાચે છે અને આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર સ્થાન બનેલી ભરૂચ લોકસભા બેઠકમાં કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને આપના દિવા સ્વપ્નમાં રાચે છે અને બંને પક્ષના વોટ ભેગા કરાય તો પણ ભાજપને મળેલા વોટ કરતા ઓછા છે, માટે ભરૂચ બેઠક આ ગઠબંધન માટે જીતવી અશક્ય છે. આંધ્રા અને બહેરાનો વિશ્વાસઘાત થયો હોય તેવા જ વિશ્વાસઘાત થવાનો છે. મને એવું લાગે છે કે
કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે, વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા, કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા. બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે. અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી, એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે, વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે, ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે. પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે અને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા. પછી એમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે, સફળ છે, અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા હતા એમાંથી લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા. પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે, એનો મતલબ છે કે તે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે, એટલે આંધળો અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેના દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી.